गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आपणे सर्वोपरिना ऑनलाइन विडियो लेक्चर्स नी अंदर धोरण 8 मां विज्ञान अने टेक्नोलॉजी नो विषय भणी रह्या छीए। विज्ञान अने टेक्नोलॉजी नी अंदर आपणे प्रकरण नंबर 1 पाक उत्पादन अने व्यवस्थापन विषय भणी रह्या हता। गया लेक्चर्स नी अंदर आपणे प्रकरण 1 मांथी कृत्रिम खातर अने कुदरती खातर विषय जोयुं हतुं, ત્યારબાદ તેના તફાવત પણ લખ્યા હતા। તો આજે આપણે પ્રકરણ 1 ની અંદર કુદરતી ખાતરના ફાયદા શું છે તેના વિશે જાણીશું। તો કુદરતી ખાતરના ફાયદા બરાબર। તો હવે આપણે ગયા લેક્ચર ની અંદર જ્યારે વાત કરી હતી કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર, તો એના તફાવતની અંદર પણ સૌથી વધારે સારા મુદ્દાઓ જો કોઈના હોય તો તે હતા કુદરતી ખાતરના બરાબર। કુદરતી ખાતરમાં ખાલી એક જ કમજોરી હતી, જે હતી કે કુદરતી ખાતર એ કૃત્રિમ ખાતરની સરખામણીમાં જૈવિક પોષક તત્વો ધરાવતું નથી બરાબર। બાકી બધા સારા પોઈન્ટ કુદરતી ખાતરના ખાનામાં આપણે લખેલા હતા। તો આજે જોઈએ તો કે કુદરતી ખાતરના ફાયદામાં શું છે। તો કે કુદરતી ખાતરના ફાયદાથી જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે। પહેલો છે જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો બરાબર। ત્યારબાદ તેની અંદર વાત કરીએ તો બીજો પોઈન્ટ છે, તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે। જમીન શું થાય છે, તો જમીન છિદ્રાળુ થવાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે બરાબર। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ વાત કરીએ તો તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે। ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે બરાબર। અને ચોથો પોઈન્ટ ની વાત કરીએ તો કે જમીનના બંધારણમાં સુધારો કરે છે। જમીનના બંધારણમાં સુધારો કરે છે બરાબર। તો અહીંયા વાત આપણે કરી એમ કે કુદરતી ખાતરના ફાયદા શું શું છે। તો સૌથી પહેલો મુદ્દો આપણે શું લીધો કે જમીનના જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે। હવે જો એનો બીજો મુદ્દો જુઓ તો કે જમીન છિદ્રાળુ થવાથી બરાબર, એટલે જમીનને છિદ્રાળુ કરે છે કુદરતી ખાતર। શું કરે છે કે જમીનને છિદ્રાળુ કરે છે, જેનાથી શું થશે તો કે છિદ્રાળુ જમીનની અંદર તમે જેટલું પાણી આપશો તેટલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરતું જશે, જેના કારણે શું થશે તો કે જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થશે। એટલે જેટલું પાણી તમે એને આપશો એટલું પાણી જમીનની અંદર જતું જશે, જેના લીધે શું થાય તો કે જમીનની જળ ધારણ ક્ષમતા વધે છે બરાબર। બીજું તો કે જમીન છિદ્રાળુ થવાથી વાયુનું વિનિમય, સોરી હો અહીંયા વાનું લખાઈ ગયું, વાયુનું વિનિમય માં સરળતા પ્રાપ્ત થાય છે। હવે કોઈ પણ છિદ્રાળુ વસ્તુ હોય બરાબર, દાખલા તરીકે લઈ લો કે આપણે કોઈ છિદ્રાળુ વસ્તુ લીધેલી છે, આપણે ધારો કે આપણા ઘરમાં કોઈ તપેલી છે જે છિદ્રાળુ છે બરાબર, તો હવે એની અંદરથી તમે આમ કરીને આમ 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 આડી પકડીને તમે આમ હવામાં આમ ફેલાવો બરાબર, તો શું થશે તો કે એની અંદરથી હવા આરામથી આરપાર થઈ જશે, જેની સરખામણીમાં તમે એક આખી તપેલી લો જેમાં કોઈ કાણું નથી અને એને આમ કરીને આમ જોરથી ફેરો તો શું થશે તો કે એની અંદર હવા ભરાઈ જશે, અને જેના કારણે શું થશે લઈ જવામાં તેને થોડીક મુશ્કેલી પડશે। તેના કારણે શું થાય કે જમીન છિદ્રાળુ થઈ જાય તો તેની અંદર હવાની અવર જવર સતત થતી રહે
છે, બરાબર? તો તેનો બીજો મુખ્ય પોઈન્ટ છે કે જમીન છિદ્રાળુ થવાથી તેમાં હવાની અવર જવર સરળતાથી થઈ શકે છે. હવે એનો ત્રીજો પોઈન્ટ છે કે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. હવે આપણે કુદરતી ખાતર જ્યારે બનાવ્યું ત્યારે તેની અંદર આપણે શું શું ઉમેર્યું, તો કુદરતી ખાતર બનાવવા માટે આપણે તેમાં મનુષ્યના મૂળ તત્વ, મનુષ્યના મૂળો, બરાબર, પછી અરે વનસ્પતિના મૂળો, પાન પાંદડા, પછી ખાતર, બરાબર, તેવા અમુક 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 વસ્તુઓ અને ઇન્ડિગ્રીયન્ટ ઉમેરવાથી આપણે શું બનાવ્યું, તો કે કુદરતી ખાતર બનાવ્યું. હવે એ વસ્તુ શું કરે છે, તો કે જ્યારે આપણે જમીનમાં તેને નાખીએ છીએ ત્યારે જમીન દ્વારા અમુક એવા સૂક્ષ્મ જીવો છે જેને તે કુદરતી ખાતર ખૂબ જ ભાવે છે, બરાબર. તો શું કરે છે, તો કે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે તે કુદરતી ખાતર નાખવાથી તે પાક તરફ આકર્ષાય છે અને પાક માટે તે ખૂબ જ સારી વાત છે, જેના કારણે શું થાય, તો કે સૂક્ષ્મ જીવોમાં ફાયદાકારક આપણને વધારે જોવા મળે છે, બરાબર. ત્યારબાદ તો કે જમીનના બંધારણમાં સુધારો થાય છે. હવે આપણે જેમ ગયા લેક્ચરમાં વાત કરી હતી તેમ કે કૃત્રિમ ખાતર નાખવાથી જમીનના બંધારણ પર અસર થાય છે, અથવા તો જમીનની જે ફળદ્રુપતા છે અથવા જમીનનું જે બંધારણ છે તે ધીમે ધીમે બગડતું જાય છે, જેની સરખામણીમાં કુદરતી ખાતર નાખવાથી જમીનનું બંધારણ ખૂબ જ સારી રીતે બની રહે છે, બરાબર. તેનું મુખ્ય કારણ જમીન છિદ્રાળુ હોવાથી, જમીન છિદ્રાળુ રહેતી હોય તો જ જમીનનું બંધારણ ખૂબ જ સારી રીતે બની રહે છે. તેનું કારણ શું, તો કે જમીન જેટલી છિદ્રાળુ તેટલી તેને ખેડવામાં આસાની રહે છે અને જેટલી જમીન ખેડાય તેટલો પાક સારી રીતે ઉગે છે, બરાબર. તો જમીનનું બંધારણમાં સુધારો કુદરતી ખાતરના લીધે થાય છે. તો કુદરતી ખાતરના મુખ્ય ચાર ફાયદાઓ આપણે અહીંયા જોયા, જમીનની જલધારણ ક્ષમતામાં વધારો, જમીન છિદ્રાળુ થવાથી વાયુનું વિનિમય સરળતા પ્રાપ્ત થાય છે, ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે અને જમીનના બંધારણમાં સુધારો કરે છે, બરાબર. તો આ હતું આપણું ખેતીને લગતા પગલાઓમાં ત્રીજો પગલું, બરાબર, કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર ઉમેરવું. હવે ત્યારબાદ જ્યારે આપણે પાક ઉગાડ્યો, પાકની અંદર ખાતર નાખી દીધું, તો હવેનો આગળનો પગલું શું અથવા તો આગળની પદ્ધતિ શું, તો તે છે સિંચાઈ. પાક ઉગાડ્યો તો તેને આપણે પાણી પાવું પડે, સિંચાઈ પદ્ધતિ કરવી પડે. હવે આપણે જોયું છે કે સિંચાઈ કરતા તો આપણે ખેતરમાં લગભગ બધાએ જોયું જ હશે, પરંતુ સિંચાઈના પણ ઘણા બધા તેવા ભાગ છે, બરાબર. સિંચાઈ કરવી શું કામ, અમુક સમયાંતરે પાકને જરૂરી પડતું પાણી આપવું પડે છે. જ્યારે આપણે તડકાની અંદર જો આપણે 2 કલાક રહીએ, બરાબર, તો પણ આપણે તરસ્યા થઈ જઈએ છીએ, આપણું ગળું જે છે તે સુકાવા લાગે છે. તો એવા સમયમાં આપણે જોઈએ કે ઉનાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે, બરાબર, ત્યારે સવારથી સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ભડભડતો તડકો બહાર પડી રહ્યો હોય છે. હવે તેનું કારણ શું છે, તો તેનું કારણ કે તે તડકાથી પાકને નુકસાન થાય છે, પાકને જરૂરી પ્રમાણમાં જે મળતું પાણી હોય છે તે ખલાસ થવા લાગે છે. હવે આપણે હમણાં કુદરતી ખાતરની વાત કરી, બરાબર, કુદરતી ખાતરનો ઉપયોગ કર્યો હોય તો શું થાય, તો કે પાક માટે જે પાણીનો સંગ્રહ છે તે જમીનમાં થતો રહે છે, પણ તે પાણી પણ અમુક સમયાંતરે સૂરજના તડકાથી અથવા તો ગરમીથી શું થાય, ધીમે ધીમે ખલાસ થતું જાય છે. તો તેના લીધે આપણે પાકને સમયાંતરે સિંચાઈ કરીને પાણી પૂરું પાડવું પડે છે. તો પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, તો કે સિંચાઈ કહીએ છીએ. તો સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને ખેતરમાં પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને શું કહેવાય,
તો કે સિંચાઈ કહેવાય છે. બરાબર, સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને સિંચાઈ કહેવાય છે. બરાબર, હવે સિંચાઈના સ્ત્રોત શું શું છે? બરાબર, સિંચાઈ વિશે તો આપણે ભણી ગયા, પણ સિંચાઈ માટે જે પાણી જોઈએ તેનો સ્ત્રોત શું? બરાબર, સિંચાઈ કરવી ક્યાંથી? તો અહીંયા આપણે વાત કરીએ સિંચાઈના સ્ત્રોતની, આપણે અહીંયા વાત કરીએ તો સિંચાઈના સ્ત્રોત શું? બરાબર, તો કુવાઓ, બોર કુવાઓ, તળાવો, સરોવરો, નદીઓ, બંધ તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે. કુવાઓ, બોર કુવાઓ, સરોવરો, નદીઓ, તળાવો, ડેમ, નહેરો વગેરે. બરાબર, તો આટલા બધા સિંચાઈના સ્ત્રોત છે. હવે આપણે વાત કરીએ તો કે સિંચાઈની પરંપરાગત રીતો કઈ છે? બરાબર, આ બધા તો આપણી પાસે સિંચાઈના સ્ત્રોત થઈ ગયા, પણ આની અંદરથી પાણી એટલે કે સિંચાઈ કરવી કઈ રીતે? હવે કુવા છે તો કુવામાં આપણે જઈને કઈ ડોલ ડોલ ભરીને પાણી તો લાવવાના છીએ નહીં, કે પછી આપણે સરોવરોની અંદર જઈને તપેલું તપેલું પાણી લઈને ખેતરમાં રેડવાના તો છીએ નહીં. બરાબર, કે પછી વહેતી નદીની અંદર જઈને આપણે ડોલ ભરી આવીએ, કે પછી મોટું આપણા ઘરમાં હોય બરાબર માટલું, તે માટલું ભરીને પણ ખેતરમાં પૂરું થઈ શકવાનું છે નહીં. તો હવે આપણે શું જોવાનું છે? તો કે સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ બરાબર, સિંચાઈની પરંપરાગત રીતો, તો કુવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતર સુધી પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી હોય છે. ઢોર અથવા મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અર્થાત આ રીતો સસ્તી છે પરંતુ કાર્યક્ષમ છે. વિભિન્ન રીતો નીચે મુજબ છે. બરાબર, હવે આની અંદર પહેલી રીત છે મોટર ગરગડી યુક્ત સાધન. બરાબર, અથવા તો વ્યવસ્થા. પછી બીજું છે ચેન પંપ. ત્યારબાદ ત્રીજું છે ઢેકલી અને ચોથું છે રહેટ. રહેટને શું કીધું છે? ઉચ્ચાલનનો પ્રકાર. બરાબર, તો આ ચાર આપણી પરંપરાગત રીતો છે, એટલે કે જૂના સમયમાં આવી રીતથી કામ થતું હતું. બરાબર, સૌથી પહેલું છે મોટ. હવે મોટ એટલે શું? તો કે ગરગડી આપણે જૂના જમાનાની અંદર, અથવા તો આપણે કોઈ ગામમાં ગયા હોય જે જૂનું ગામ હોય બરાબર, તો ત્યાં આપણે કૂવો જોયો હશે, અથવા તો કોઈના ખેતરે ગયા હોય તો ત્યાં આપણે કૂવો જોયેલો હશે. હવે કૂવામાંથી જ્યારે આપણે પાણી બહાર કાઢવું છે તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો એક ગરગડી હોય છે કુવાના કિનારા ઉપર. બરાબર, જેના દ્વારા એક દોરડું લટકાવવામાં આવે છે, જે દોરડાના છેડે આપણે કોઈ મોટું પાત્ર બરાબર, જેની અંદર પાણી સમાઈ શકે બરાબર, તેવું મોટું પાત્ર લટકાવીએ છીએ અને તે મોટા પાત્રને આપણે કુવાની અંદર જવા દઈએ છીએ. કુવાની અંદર ગયા બાદ તે મોટા પાત્રમાં પાણી ભરાઈ ગયા બાદ આપણે તે દોરડાને ખેંચીએ છીએ. હવે ત્યાં ગરગડી લગાવવાથી આપણે જે ખેંચીને દબાણ લગાડવું પડે છે તે ખૂબ જ સહેલું થઈ જાય છે અને ખૂબ જ વધારે માત્રામાં પાણી બહાર આપણે લાવી શકીએ છીએ. તો તેવા મોટા પાત્રને કૂવામાંથી પાણી કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે પદ્ધતિને આપણે મોટ કહીએ છીએ.
જેમાં ગરગડી યુક્ત સાધનનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર. હવે બીજું છે ચેન પંપ. તો આપણે આકૃતિમાં જોઈએ તો ચેન પંપ એટલે શું? તો ચેન પંપ આપણી આકૃતિ નંબર 1.4 ની બી આકૃતિ આપણને આપેલી છે. બરાબર. જેની અંદર એક પૈડા જેવું સાધન કોઈ એક જગ્યાએ બાંધેલું છે. હવે તેને ચેન વડે કોઈ બીજી જગ્યા સાથે બાંધેલું છે. બરાબર. તો તે સાધન ફરતું ફરતું નીચેથી પાણી ઉપરની સાઈડ લાવે છે અને ઉપરની સાઈડથી પાછું નીચેની સાઈડ જવા જાય ત્યારે તે પાત્રની અંદર રહેલું પાણી ત્યાંથી શું થઈ જાય છે? ઢોરાઈ જાય છે અને ત્યાંથી તે સરળતાથી રગડતું રગડતું જે જગ્યાએ પહોંચાડવું હોય તે જગ્યાએ પહોંચી જાય છે. તો આપણે તેને શું કહીએ? તો ચેન પંપ કહીએ છીએ. હવે ત્યારબાદ ઢેકલી. બરાબર. તો ઢેકલીનો ઉપયોગ આપણે જોયો તો નહીં હોય, મેં ખુદે જોયેલો નથી એટલે તમે લોકોએ તો જોયેલો હોય જ નહીં. પણ ઢેકલી, ઢેકલી એટલે શું? તો કે ઢેકલી એટલે આપણે પેલું ઊંચક નીચક જોયું છે, બગીચાની અંદર જાઓ ત્યારે ઊંચક નીચક, એક બાજુથી ઊંચા થઈએ તો બીજી બાજુ નીચે બેસી જાય, બીજી બાજુથી ઊંચા થઈએ તો એક બાજુ બેસી જાય, જેને આપણે ઇંગ્લિશમાં શી શો કહીએ છીએ. બરાબર. તે રીતનું જ કામ આપણી ઢેકલીનું પણ છે. ઢેકલીના એક છેડે અથવા તો ઢેકલીના વચ્ચે મધ્ય ભાગમાં એક આધાર મૂકવામાં આવે છે, તેના આગળના ભાગમાં કોઈ મોટું પાત્ર બાંધવામાં આવે છે જે કૂવાની અંદર જવા માટે રેડી હોય છે. બરાબર. હવે ઢેકલીના પાછળના ભાગને ધીમે ધીમે ઊંચો કરવામાં આવે છે જેથી આગળ બાંધેલું પાત્ર કૂવામાં આરામથી જઈ શકે. હવે જ્યારે કૂવામાં ગયા બાદ તે પાત્રમાં પાણી ભરાઈ જાય ત્યારબાદ ઢેકલીના પાછળના ભાગને કોઈ વજનદાર વસ્તુ વડે નીચે તરફ ખેંચવામાં આવે છે જેથી કરીને શું થાય? તો કે પાત્રમાં ભરાયેલું પાણી ખૂબ જ આરામથી અથવા તો ખૂબ જ સરળતાથી ઉપરની તરફ આવી શકે અને તે પાણીને ખૂબ જ સરળતાથી આપણે ખેતરની અંદર સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. હવે ચોથો છે રહેણ. એનો પ્રકાર શું છે? તો કે ઉચ્ચાલનનો તેનો પ્રકાર છે. બરાબર. હવે રહેણનું કાર્ય શું? તો જોઈએ તો પાણીને ઉપર ખેંચવા માટે, બરાબર, આપણે કોઈ જગ્યાએ, હવે વિચાર કરીએ કે ખૂબ જ નીચેની તરફ પાણી છે, બરાબર, તો ત્યાંથી ઉપર લાવવા માટે તેને એક જગ્યાએ અમુક બળદ અથવા તો કોઈ પણ પ્રાણી સાથે બાંધવામાં આવે છે. હવે તે જગ્યાએ તેવી મશીનરી અથવા તો તે પ્રકારનું સાધન ત્યાં લગાવવામાં આવે છે જેથી તે પાણી ધીમે 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 કરીને ઉપરની તરફ આવે છે. બરાબર. આપણે બધાએ ડંકી જોઈ હશે. બરાબર. હવે ડંકીનું પ્રકાર શું છે? તો ડંકીમાં એકવાર તમે ઉપર જાઓ, બરાબર, પછી નીચેની સાઈડ ધક્કો મારો તો એ કોઈ જગ્યાએ, એક જગ્યાએ લોક થઈને એ નીચેની તરફ જાય, પાછું ત્યાંથી તમે ઉપર ખેંચો ત્યારે શું થાય? તો આ લોક થયેલી જે વસ્તુ છે એ તો ત્યાં ને ત્યાં રહે છે, પછી પાછી અહીંયા ઉપર આવી જાય, અહીંયા ઉપર આવીને ફરીથી બીજા બેમાં ધક્કો માર, તેમ કરતા કરતા તે પાણીને ધીમે 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 ઉપરની તરફ લાવે છે અને ત્યાં લાવ્યા બાદ બહારની તરફ કાઢે છે. તો તે જ આપણા રહેટનો પ્રકાર છે. બરાબર. તો આ હતી આપણી સિંચાઈની પરંપરાગત રીતો, બરાબર, જે આપણે અહીંયા ભણ્યા. હવે ત્યારબાદ આપણી આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વિશે પણ આપણે ભણીએ. આધુનિક સિંચાઈ પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ. અને બીજી પદ્ધતિ છે ટપક પદ્ધતિ. બરાબર. હવે આપણે ફુવારા પદ્ધતિ તો આપણે લગભગ બધાએ જોઈ જ હશે. આપણે કોઈ મોટા એવા સારા એવા બગીચામાં ગયા હોય તો ત્યાં એક ફુવારા જેવું કંઈક લગાડેલું મશીન હોય છે જેના દ્વારા શું થાય છે? તો કે પાણી આવતું હોય ને તે થોડી થોડી વારે બધી બાજુ આમા 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 ફરતા ફરતા બધા વિસ્તારની અંદર
અથવા બધા વિસ્તારની અંદર પહોંચી શકે છે. અને કોઈએ ના જોવું હોય તો સર્વોપરીના આપણા આગળના બગીચાની અંદર નાના નાના જે બે બાજુ બગીચા છે તેની અંદર અમુક સમયે તે સાધન ત્યાં મૂકેલું હોય છે. જ્યારે તે ચાલુ કરીએ તો તે બધી દિશામાં પાણી પહોંચાડવાનું કાર્ય કરે છે. બરાબર. હવે ફુવારા પદ્ધતિનો ઉપયોગ શા માટે આપણે કરીએ? તો આપણા ખેતરની અંદર લેવામાં આવતા અમુક પાક અથવા તો અમુક અનાજ એ પ્રકારના હોય છે જેને ખૂબ જ ઓછી માત્રામાં પાણીની જરૂર પડતી હોય, પણ પાણીની જરૂર એવી રીતે પડતી હોય કે તેને સતત પાણીનો છંટકાવ કરતો રહેવો પડે છે. તો તેવા પાક લાવવા માટે અથવા તો તેવા પાક ઉગાડવા માટે આપણે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. બરાબર. જેથી કરીને શું થાય તો ફુવારો દરેક બાજુ ધીમી 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 ગતિએ ફરતો રહે છે અને દરેક પાકને ઠંડો રાખતો રહે છે અથવા તો પાણી પૂરું પાડતો રહે છે. તો તેવા પાક માટે આપણે શું કરીએ છીએ તો કે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે ત્યારબાદ વાત કરીએ તો ટપક પદ્ધતિ, તો ટપક સિંચાઈ પદ્ધતિ. તો હવે અમુક પાક એવા હોય બરાબર જેને ખૂબ જ ઓછી માત્રામાં, ખૂબ જ એટલે ખૂબ જ ઓછી માત્રામાં પાણીની જરૂર પડતી હોય છે, તો એવા પાકને આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ઉગાડીએ છીએ. ત્યારે શું કરીએ તો તે પાક જે જગ્યાએ હોય તે જગ્યાએ એક નાનકડી એવી પાતળી અમથી પાઇપ આપણે બાંધી દઈએ છીએ જેની અંદર પાણી અવર જવર કરતું હોય છે. અને તે પાઇપમાં જે જગ્યાએ પાક અથવા તો બીજ આપણે રોપ્યું છે તે જગ્યાએ નાના નાના કાણા આપણે પાડી દઈએ છીએ. તેના દ્વારા તે કાણામાંથી ટપકે ટપકે પાણી તે જગ્યાએ પડે છે અને પાક અથવા તો બીજને તે પાણી પૂરું પાડે છે. બરાબર. આમ કરવાથી અમુક એવા પાક છે જે પાક ટપક સિંચાઈ પદ્ધતિમાં સારી રીતે ઉગી શકે છે તે પાક આપણે સારી રીતે ઉગાડી પણ શકીએ છીએ અને સાથે સાથે આપણે પાણીનો ઉપયોગ પણ કરી પાણીની બચત પણ કરી શકીએ છીએ. તો આ રીતે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ એ આપણી આધુનિક સિંચાઈની પદ્ધતિઓ છે જેના દ્વારા આપણે પાણીનો વ્યય થતો એટલે કે પાણીનો બગાડ થતો અટકાવી પણ શકીએ છીએ. બરાબર. તો આ બે પદ્ધતિ આપણી આધુનિક સિંચાઈની પદ્ધતિઓ છે. તદુપરાંત સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ આપણી મોટ, ચેનપંપ, ઢેકલી અને રહેણ છે. બરાબર. તો આ હતી આપણી સિંચાઈ જે મેઇન મુખ્ય મુદ્દો છે તેના વિશેના અમુક નાના નાના પેટા મુદ્દાઓ. બરાબર. તો આ સાથે આપણે આજનો આ ઓનલાઈન વિડીયોનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ઓનલાઈન વિડીયો જુઓ ત્યારે નીચેના કમેન્ટ બોક્સની અંદર તમારો રોલ નંબર અને તમારું આખું નામ, અટક તમારું નામ અને પપ્પાનું નામ સાથે લખવાનું છે. જો કોઈ વિદ્યાર્થીએ નવું એડમિશન લીધેલું છે તો તેમણે ફક્ત તેમનું આખું નામ નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો.